છો વી ટીવી ન્યૂઝ હું છું સંજીવની સૌથી પહેલા વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના વિશે પર કરજણના ધારાસભ્યે રાજીનામું આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે અક્ષય પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના એમએલએના રાજીનામાની ચર્ચા ખૂબ મહત્વનો વિષય કહી શકાય અક્ષય પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે તેઓને ઘણી બધી ફરિયાદ હતી પક્ષ પ્રત્યેની ગઈકાલથી અક્ષય પટેલ સંપર્ક વિહોણા થયા છે અને એટલા માટે ચર્ચા ચાલી રહી છે કે તેઓએ પક્ષ છોડી દીધો હોય તો કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ તેમના રાજીનામાથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે માનુ ચાવડા સંવાદદાતા જોડાઈ ગયા છે માનુ કોંગ્રેસના ધારાસભ્ય છે અક્ષય પટેલ રાજીનામાની ચર્ચા તેઓની ચાલી રહી છે શું અત્યારે ચર્ચાઈ રહ્યું છે માહિતી શું મળી રહી છે વધુ ચૂંટણી જાહેર થઈ અને જે રીતે ધારાસભ્યોની તોડજોડની નીતિ શરૂ થઈ છે ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ધારાસભ્યોની તોડજોડની નીતિ શરૂ થઈ છે ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાથી સંપર્ક વિહોણા થયા છે અને એમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ખાસ કરીને કરજણના ધારાસભ્ય પાટીદાર આગેવાન છે અને કરજણ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી જીતી અને ધારાસભ્ય બન્યા હતા ઘણા સમયથી એ પ્રદેશ કોંગ્રેસનું જે મોવડી મંડળ છે એનાથી નારાજ હતા અને એના કારણે ગઈ રાજ્યસભાની ચૂંટણી વખતે પણ એમનું નામ ચાલ્યું હતું કે એમને રાજીનામું આપ્યું છે પરંતુ આ ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાથી એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને એમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા જોર પકડી છે બીજી તરફ જે પ્રદેશ મોવડી મંડળ છે કોંગ્રેસનું એ ગઈકાલ રાતથી એમને મનાવવા માટે સતત સંપર્ક કરી રહ્યું છે પરંતુ એમનો સંપર્ક થતો નથી અત્યારે એમના ઘરે પણ નથી કરજણ ખાતે એમના નિવાસ સ્થાને પણ અક્ષય પટેલ નથી અને ગાંધીનગર નીકળી ગયા સમાચાર મળી રહ્યા છે જે રીતે અક્ષય પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ હતા અને આજે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે અક્ષય પટેલનો સંપર્ક નથી થતો પરંતુ જે રીતે રાજ્યસભાની ચૂંટણીની શરૂઆત થઈ ફોર્મ ભરાયા ત્યારે જ નરહરી અમીને કહેલું કે કોંગ્રેસના અનેક પાટીદાર ધારાસભ્યો છે અમારા સંપર્કમાં છે અને એના ભાગરૂપે જ કદાચ અક્ષય પટેલે આ રાજીનામું આપ્યું એવી શક્યતા છે અત્યારે હાલ તો અક્ષય પટેલ સંપર્ક વિહોણા છે અને એમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જે રીતે તોડજોડની નીતિ ચાલી રહી છે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી અને ભાજપમાં જોડવાની વાત ચાલી રહી છે કોંગ્રેસનું જે સંખ્યાબળ છે ધારાસભ્યનું એ ઓછા કરવાના જે પ્રયાસ ચાલી રહ્યા છે એના ભાગરૂપે જ અક્ષય પટેલે રાજીનામું આપ્યું એવી ચર્ચા અત્યારે ચાલી રહી છે અને સંપર્ક એમનો નથી થઈ શક્યો પરંતુ પૂરી શક્યતા છે કે જે રીતે લાંબા સમયથી કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ હતા અને આજે એમને રાજીનામું આપ્યું છે એવી ચર્ચા અત્યારે જોરશોરથી ચાલી નારાજગી કઈ બાબતની હોય શકે પક્ષ સાથે તેઓની એ બાબતની કોઈ છે ચર્ચા અગાઉ તેઓએ આગળ કોઈ પોતાની રજૂઆત કરી હોય અને પક્ષે ધ્યાનમાં ન ધરી હોય વાત અને તેના કારણે કદાચ આ સ્ટેપ ઉઠાવ્યું હોય કારણ કે તેઓનો સંપર્ક નથી થઈ શકતો એટલે નારાજગીના કારણો શું સામે આવી રહ્યા છે સંજીવની કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ છે એના મુખ્ય કારણ એવું છે કે જે રીતે પ્રદેશ પ્રમુખની લોબી આ ઉપરાંત જે અહેમદ પટેલ લોબી છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની લોબી છે એની અંદર આ ધારાસભ્ય પીસાતા હતા ઘણા સમયથી એમની લાગણી હતી કે ધારાસભ્યની વાતને પ્રદેશ મોવડી મંડળ છે ધ્યાનમાં નથી લેતું ને એમની અવગણના પણ થઈ રહી છે એક મુદ્દો આ પણ હતો બીજી તરફ સ્થાનિક રાજકારણ પણ આની પાછળ જવાબદાર છે ભાજપના પૂર્વ ધારાસભ્ય જે કરજણ સતીશેલ એમનો પણ એમને સખત વિરોધ છે એમની ઓવરટેક કરવા માટે થઈને પણ એમને આ પગલું લીધું હોય અને ભાજપ સાથે કેટલાક કમિટમેન્ટ કરી અને ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હોય આ બે કારણોને લઈને અત્યારે શક્યતા પ્રબળ લાગી રહી છે ઘણા સમયથી સતત વિવાદમાં હતા કે રાજીનામું આપ્યું છે બીજો મુદ્દો એ છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈને અક્ષય પટેલ ચૂંટાયા ત્યારે પાટીદાર મતોના કારણે એમનો વિજય થયો હતો અને એના કારણે પાટીદાર ફેક્ટર પણ આમાં કામ કરતું હોય કારણ કે હરિ અમી રાજ્યસભાના જરૂર છે અને એના કારણે એ લોબિંગથી અક્ષય પટેલ રાજીનામું આપવા તૈયાર થયા હોય અને એના પગલે જેમને રાજીનામું આપ્યું એવી શક્યતા દેખાઈ રહી છે આમાં બે ત્રણ મુદ્દા ભેગા થયા છે કે જે શક્યતા છે અક્ષય પટેલનું રાજીનામું આપવા પાછળનું કારણ અને ભાવિક છે કે જેવું એ રાજીનામું આપશે ત્યાં ભાજપની જે સંખ્યાબળ છે રાજ્યસભામાં એ વધે છે અને એના કારણે આ તમામ શક્યતાઓ જોવાઈ રહી છે આ ચર્ચા અત્યારે જોરશોરથી ચાલી રહી છે સંજીવની માનું આપ લાઈન પર જ રહેશો વી ટીવી એડિટર ઈસુદાન ગઢવી પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઈસુદાનજી હજી તો
राजकारणमां चर्चा चाली रही हती के कांग्रेसना त्रण धारासभ्यो भाजपना संपर्कमां छे, तेओए सीएम डेप्यूटी सीएम साथे रजूआत करी होवानी पण चर्चा छे के संपर्क कर्यो छे, तेमां ललित कगथरा होय, ललित वसोया होय के किरीट पटेल होय। खैर तेओ ए वात तो करी छे के तेओ पोताना विस्तारना जे समस्या जे रजूआतो हता ते विस्तारना प्रश्नो कहेवा माटे रजूआत करवा माटे तेओ गया हता, परंतु आ एक समाचार के करजणना धारासभ्य अक्षय पटेल तेओ संपर्क नथी थई शकतो तेओनो, શું આ આખી ઘટના દર્શાવી રહી છે? કઈ રીતે જોઈ શકો છો? નારાજગીના કારણો શું હોઈ શકે? બિલકુલ સંજીવની, આ ઘટના આમ તો ખરેખર આવવાની જ હતી, આપણે પ્રિડિક્ટ કરી જ રહ્યા હતા, કારણ કે મધ્યપ્રદેશની સરકાર તૂટી એ પણ રાજ્યસભાના કારણે તૂટી, કારણ કે રાજ્યસભામાં અત્યારે બહુ જરૂર છે ભાજપને, અને ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણી આવતી હતી, એટલે સ્વાભાવિક છે કે વિકેટો પડવી એ સ્વાભાવિક હતું, કારણ કે કોંગ્રેસ છે એ ક્યાંક પોતાના સભ્યોને ધારાસભ્યોને સાચવવામાં નબળી પુરવા થાય છે, બીજી બાજુ ભાજપ છે એ બધી માંગ પૂરી કરે છે, એટલે સ્વાભાવિક છે કે માણસો નારાજગીનો નામ હોય કે પછી સ્ક્રિપ્ટ જે આપેલી હોય વાંચી લો હોય, અને અલ્ટિમેટલી આપણી રાજકીય નીતિ એવી થઈ ગઈ છે હવે કે માણસ અહીંથી ત્યાં જશે તો પણ ચૂંટાઈ જશે, સાથે સાથે એને બીજા બેનિફિટો પણ મળશે, ત્રીજી વસ્તુ એ છે કે હૃદય પરિવર્તનની વાત કરવાની, નેતાગીરીની વાત કરવાની, આ એક ઘટનાઓ એવી છે કે જેમાં ખરેખર એ શક્ય બને છે, અને એટલે જ આ એક પ્રિડિક્ટ કરી જ રહ્યા હતા કે ભાઈ 19 જૂને તૈયારી થઈ એટલે કોરોના વાવાઝોડું હતું, તો વિચાર કરો કોરોનાની વચ્ચે મધ્યપ્રદેશની સરકાર બદલાઈ, સામાન્ય રીતે ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ હતી, આજે પણ શિવરાજસિંહે સિંધિયાના 4 અને બીજા 2 એમ કરીને ટોટલ 6 મંત્રીમંડળથી ચલાવે છે, કહેવાનો ભાવ એટલું છે કે હજુ પણ જો બીજી રાજ્યસભાની ચૂંટણી આવતા વર્ષે આવવાની હોય તો બીજા 5 ધારાસભ્યો કોંગ્રેસના જાય એમ માનીને ચાલવાનું, એવી એટલા માટે કે લોકોમાં ચર્ચા છે, કોંગ્રેસ એક તો રાખી નથી શકતી, બીજા નંબરમાં ધારાસભ્યો છે એને આપણે 2017માં જ એવું કોંગ્રેસને કહ્યું હતું કે તમારી ઉપર પ્રજા વિશ્વાસ શું કામ મૂકે, તમે એફિડેવિટ કરાવો ધારાસભ્યો પાસે કે અમારો ધારાસભ્ય વેચાશે નહીં, ખરીદાશે નહીં, એવી એફિડેવિટ કરાવો, અને જો એવું થાય તો 420 અંતર્ગત અને જે પણ બીજા કાયદા કાનૂન અંતર્ગત એની સામે ફરિયાદ થતી હોય તો કરાય, એટલે આ આખી ઘટનાઓ તમે હમણાં જ જુઓ, કોરોના પહેલા જ રાજ્યસભાની જયારે ચૂંટણી ડિક્લેર થઈ પછી કોરોનાના કારણે આ તો અટકી પડી હતી, નહીં તો ત્યારે જ આ બધી વિકેટો પડવાની હતી, એટલે હજી એકાદ ઘટશે જો ભાજપને તો હજી પણ વિકેટો પડશે, આ બહુ જ સહજ તાદીયા થવાનું છે, અને કોંગ્રેસના ધારાસભ્યો છે એ આરામથી જશે, તમે વિચાર કરો ભાજપનો એક પણ તૂટતું નથી, કારણ કે ભાજપના નથી તૂટતા એના પાછળની પણ હાઈકમાન્ડની, ભાજપના કારણો, ભાજપના ધારાસભ્યો, અત્યારે પણ જેટલા શંકાસ્પદ ધારાસભ્યો હશે ને એના ફોન રેકોર્ડ થતા હોય એવું પણ બની શકે, અને એ જરૂરી પણ છે, કારણ કે પાર્ટી તમે ચલાવતા હો તો આવું બધું જરૂરી છે, એના સંપર્કો ક્યાં છે, કઈ રીતે કોને મળે છે, કઈ રીતે બેસે છે, તો કોંગ્રેસે પણ એક એવી ધરી ઊભી કરવી પડશે, કોંગ્રેસના ધારાસભ્યો ઉપર જીતે છે એટલે એને એવું પાર્ટી જીતી તો પોતાની ઓળખ છે ઊભી કરી, માસ લીડરની કમી છે, કે ભાજપમાં અત્યારે ગુજરાતમાં માસ લીડરની કમી જ છે, ભાજપ છે અત્યારે ગુજરાતમાં લોકપ્રિય નથી, પણ કોંગ્રેસ છે એ વિકલ્પ નથી અથવા તો વિકલ્પ બની નથી શકતો, એનું આ કારણ છે, અચ્છા હવે તમે જુઓ ૨૦૨૨ ની ચૂંટણી લાગતો છે કે અમે જીતીએ છીએ અને 89 ઉપર ઉભી તો બીજા 2-4 ધારાસભ્યો ફરીથી આમ તે આમ આવી અને પછી સરકાર બની જાય, સી એક સરકાર છે એને એટલા માટે કોઈને નેતાને એવું પણ જનતાનું કામ કરવું પડ્યું હતું, પ્રદ્યુમનસિંહ જાડેજાનું રાજીનામું પડ્યું, મારું રાજીનામું પડ્યું હતું, આ રાજીનામા ધારાસભ્યોના પડ્યા, અને હજી કહું છું કે ઘટશે ભાજપને તો બીજા સામેથી એમાંથી કદાચ ન પણ જાય, પણ સવાલ એટલું જ દરેક એક કહેવત છે કે દરેકની એક કિંમત હોય છે, ખબર નહીં આપણે પણ કઈ રીતે કિંમત આવતી હોય છે, કઈ રીતે એને મિત્ર બનાવતા હશે અથવા તો કઈ રીતે એ લોકો, પણ કોંગ્રેસ પણ નબળી પડે છે એ હકીકત છે,
સાથે સાથે સોમાભાઈ પટેલ ને આ ચારે ચાર રાજીનામા પડ્યા, હવે આ પાંચમું પડ્યું, હજી એક બે પડે એવી શક્યતાઓ સેવાઈ રહી છે, એટલે પણ આપણે અપડેટ કરતા રહેશું. આ પહેલી ખબર છે. જો કે હજી રાજીનામું મને લાગે અને ભાજપની એક બીજી સ્ટાઇલ છે કે જે ધારાસભ્ય રાજીનામું પડે એને જ પાછા બીજી સોંપવામાં આવે. શંકરસિંહ વાઘેલા, તમે વિચાર કરો અત્યારે શંકરસિંહ વાઘેલા ક્યાં છે? આજે પ્રેસ કોન્ફરન્સ કરશે, ફરીથી એનસીપી માંથી છેડો પાડે એવી ચર્ચા છે. એક વાત ચોક્કસ છે કે અહીંથી ત્યાં કરતા ધારાસભ્યો અથવા તો રાજકીય પક્ષોનું બહુ ભવિષ્ય નથી. હવે કદાચ એક તરફ જીતી જાય, એ લોકો પણ ઈચ્છે છે કે હવે આમાં રાજનીતિ કરાય એવું નથી, કારણ કે લોકો એટલા જાગૃત થયા છે કે હવે કટકી બાજો બહુ કરી નથી શકતા, તોડપાડી થતા નથી, ધારાસભ્યોની એટલી હાલતી નથી. એટલે હવે બધું હવે પોતે જયારે એમ થાય કે હવે ધંધા સેટ કરી લઈએ, આવું પણ એક માનસિકતા હોય એવું બની શકે. એટલે આ બધા કારણો છે, જે કારણોના કારણે 2022 સુધી, હજી તો આગામી સમયમાં પણ ચૂંટણીઓ આવશે રાજ્યસભાની, એટલે ફરી પાછા બે થશે. તમે વિચાર કરો 78 માંથી અત્યારે મને લાગે છે 68 ઉપર કોંગ્રેસ પહોંચી ગઈ, 10 ધારાસભ્યો અત્યારે નીકળી ચુક્યા છે. હજી જરૂર પડશે તો એકાદ બે જશે અને હૃદય પરિવર્તન થતા રહેશે. 19 જૂન સુધી હૃદય પરિવર્તન થશે. અને આ આખી ઘટનામાં એટલું સ્પષ્ટ છે કે મરો પ્રજાનું છે. આ બાજુ ભાજપ હોય કે આ બાજુ કોંગ્રેસ, મરો પ્રજાનું એટલા માટે છે કે પ્રજાનું કોઈ નહીં, પ્રજાનું કોઈ સાંભળશે નહીં. અને પ્રજા પણ, પ્રજાનો પણ વાંક છે કે આ પ્રજા ભાજપની છે કે આ કોંગ્રેસની છે. નથી પ્રજા ગુજરાતની, નથી પ્રજા સચાઈની, કે નથી પ્રજા દેશની. એટલે બધા કારણો છે, જે કારણોમાં પ્રજાએ પોતાનામાં ભૂલ હશે સ્વીકારવી પડશે, નેતાઓએ પોતાનામાં ભૂલ હશે સ્વીકારવી પડશે. હવે કેવી વાત આવે કે ભાઈ અમને હાઈકમાન્ડથી પ્રોબ્લેમ હતું, અમને આમથી પ્રોબ્લેમ હતું, પ્રોબ્લેમ એ વાતની નથી. તમે વિચાર કરો કે ધારીના બધા ધારાસભ્યોની ટિકિટો છે, એ ટિકિટો મેળવવા માટે કેટલી તડપાપડ કરવી પડતી. એવી વાત છે કે એના સેમિનારો, એના સભાઓ કરતા કરતા લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય, પછી ચૂંટણીમાં ખર્ચા થાય છે કરોડો રૂપિયા. હવે એ રાજીનામો એમને આપે એટલે કલ્પના કરો કે એ માણસમાં કેટલું હૃદય પરિવર્તન આવ્યું હશે. એટલે આ બધી ઘટનાઓ છે. અલ્ટિમેટલી આ ચાર રાજીનામા પહેલા પડ્યા હતા, આ પાંચમું પડ્યો, એટલે નરહરી અમીનને જીતવાના ચાન્સીસ ખૂબ વધી ગયા છે. ભરતસિંહ સોલંકી અથવા શક્તિસિંહ ગોહિલ બે માંથી એક હવે હારશે એ નક્કી લગભગ માનવામાં આવે છે. હજી એકાદ ધારાસભ્ય રાજીનામું આપે, આપણે ગણતરી હમણાં કરીશું ઈશુદાનજી કે કઈ રીતે કેટલા ધારાસભ્યની જરૂર પડશે. મને લાગે છે કે હવે કોંગ્રેસનો એક ધારાસભ્ય તૂટ્યું છે, હજી એક તૂટે એટલે સ્વાભાવિક છે કે ભાજપની 3 બેઠક છે એ જીત મેળવે છે. મહેશ કેશવાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય તૂટશે એવી અત્યારે તો ચર્ચા ચાલી રહી છે, કારણ કે કરજણના ધારાસભ્ય છે અક્ષય પટેલ, તેમના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે, કારણ કે તેઓ ગઈકાલથી સંપર્ક વિહોણા છે. પ્રતિક્રિયા જાણીએ આપની, શું ભાજપના સંપર્કમાં છે તેઓ? સતત એ પ્રક્રિયા છે, કોંગ્રેસની તૂટવાની પ્રક્રિયા સતત ચાલતી આવે છે. અને હજી પણ મારી પાસે કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી, અક્ષય પટેલ છોડી કે ન છોડવી એનો પોતાનો, કે અને કોંગ્રેસ માંથી તૂટવું એ પાર્ટીનો વિષય છે, ભારતીય જનતા પાર્ટીનો વિષય નથી. પરંતુ કોંગ્રેસ તૂટી રહી છે એ સ્વાભાવિક રીતે નક્કી છે. આજે નહીં, આપણે ઘણા વર્ષોથી આ ચર્ચા કરતા આવીએ છીએ કે જ્યારે જ્યારે આવી કોઈ મહામારી આવે, જ્યારે જ્યારે કોંગ્રેસ એ કામ કરવામાંથી ઉણી ઉતરે અને ત્યારે અંદરોઅંદરનો અસંતોષ જે પ્રકારે વધતો હોય છે, જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના સંસદ સભ્યો, કોંગ્રેસના પાર્ટીના વર્કરો એ પાર્ટી છોડી જતા હોય છે. આ પરંપરા છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ, એ પરંપરા હજી પણ ચાલુ રહે છે. કારણ કે આ મહામારીની અંદર જે પ્રકારે નેગેટિવ રીતે કોંગ્રેસે કામ કર્યું છે, જે પ્રકારે પરપ્રાંતિઓની અંદર નફરત ફેલાવીને એમણે કામ કર્યું છે, જે પ્રકારે કોરોના વોરિયર્સનું અપમાન કરીને કામ કર્યું છે, હું એમ માનું છું કે માનવતાની સાથે વરેલા કોંગ્રેસના મોટા ભાગના કાર્યકર્તાઓને જે એમના નેતૃત્વનું આ પ્રકારનું વલણ છે એ ગમતું નથી. ને પરિણામે જે પ્રકારના આજના સમાચાર વહેતા થયા છે એ વાસ્તવિક છે કે નહીં એ મને ખબર નથી, પરંતુ આવું હજી પણ ભવિષ્યમાં વધારે બનવાની. મહેશભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો કોંગ્રેસની અંદરની જે વિખવાદ, જે આંતરિક બબાલ છે, તે ક્યાંક ને ક્યાંક આ રાજીનામા પાછળનું કારણ હોઈ શકે, હજી આ વાત પુષ્ટિ નથી થઈ. માનું જે પ્રકારની અત્યારે આ પરિસ્થિતિ છે, રાજ્યસભાની ચૂંટણી 19 તારીખે છે, તેની
बन्ने पक्षो पोतपोताना धारासभ्यो ने साची राव पण एडी चोटी नु जोर लगाव्यु हतु। गुजरात नी बहार पण कांग्रेस ना धारासभ्यो ने मोकलवामां आव्या हता, तेम छतां पण कांग्रेस ना धारासभ्यो हजी पण तूटी रह्या छे। पहला त्रण धारासभ्यो भाजपना कांग्रेस में हवानी चर्चाओ हती, आजे अक्षय पटेल संपर्क विहोणा होवानी चर्चा छे। शुं लागी रह्यु छे? आजे त्रीजा उम्मेदवार तरीके भाजपे ज्यारथी नरहरि अमीनना नामनी जाहेरात करी छे अने अक्षय पटेल ने पण करजणमांथी पाटीदार वोट वधारे मळी रह्या होवानी वात छे, त्यारे आ पाटीदार फेक्टर केटलुं काम करी शक्युं होय? संजीवने 19 तारीखे राज्यसभानी चूंटणी योजावानी छे, त्यारे कदाच आ तबक्कानी अंदर जे चूंटणी जाहेर थई त्यारे कोंग्रेस अत्यारे ऊंघतुं जड़वायुं झड़पायुं होय मोवडी मंडळ, एवुं अहींया देखाई रह्युं छे। कारण के अक्षय पटेलनुं गई राज्यसभानी चूंटणी वखते पण नाम एमनुं चालेलुं के नाराज छे, राजीनामुं आपे छे, त्यारे मोवडी मंडळे जो एमने सांभळ्या होत, एमनी साथे वात करी होत, तो कदाच आ दिवस ना आवेत। परंतु जे रीते अक्षय पटेल सतत मोवडी मंडळ थी नाराज हता, एमनी जे अवगणित अवगणना थई रही हती पक्षमां, ए तमाम बाबतोने ध्यानमां लेता एमने आ निर्णय लीधो होय। स्थानिक जे राजकारण छे, गया वखते ज्यारे अक्षय पटेल चूंटणी लड्या अने मात्र 7-7.5 हजार नी सरसाई थी ए जीत्या हता चूंटणी आ बेठक उपरथी, एटले एमने क्यांक भविष्यनुं विचारी अने पार्टी बदलू अने भाजपमां जोडाय तो ભાજપમાંથી ટિકિટ મળે તો સ્વાભાવિક છે કે પક્ષના વોટ મળે અને પોતાની ઇમેજના વોટ મળે તો આ બેઠક ફરીવાર પણ જીતી શકાય એવું એક ગણિત હોઈ શકે। આ ઉપરાંત ત્યાંના જે સ્થાનિક ભાજપના પૂર્વ ધારાસભ્ય છે એમનો જે સખત વિરોધ છે એનો પણ ઉકેલ આવી જાય, આ તમામ બાબતોને લઈને જોડાય હોઈ શકે। બીજો મુખ્ય મુદ્દો એ છે કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરે કામ કર્યું અને પાટીદાર ફેક્ટરના કારણે જે કરજણ બેઠક ઉપરથી જીતેલા, એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજનો હાથ પણ આમાં અધર રહે અને એના કારણે જ નરહરિ અમીને પોતે રાજ્યસભા જીતવા માટે થઈ અને પાટીદાર ફેક્ટર કામે લગાડ્યું હોય, પાટીદાર સોર્સ જે એમના છે, સમાજની જે લાગણી છે એ કામે લગાડી હોય ને એના કારણે અક્ષય પટેલ રાજીનામું આપવા તૈયાર થયા હોય। અત્યારે હાલ જે ચર્ચા ચાલી રહી છે આ 2-3 ફેક્ટરને જોતા, જે રીતે નરહરિ અમીને જે તે વખતે પણ કીધેલું કે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને ચોક્કસ એમની સાથે જોડાશે, એનું જ કદાચ આ પરિણામ છે અને એને લઈને જ આ ચર્ચાએ જોર પકડ્યું છે। આજે બપોર સુધીમાં અક્ષય પટેલ ઓફિશિયલી રાજીનામું આપી દેશે એવા સમાચાર મળી રહ્યા છે, વિધાનસભાના અધ્યક્ષને મળીને રાજીનામું સોંપશે। અત્યારે હાલ જે ચર્ચા ચાલી રહી છે, પાટીદાર ફેક્ટર જ આમાં કામ કરી રહ્યું છે અને પોતાની જે પક્ષની નારાજગી છે કોંગ્રેસની એના કારણે અત્યારે અક્ષય પટેલ રાજીનામું આપવા તૈયાર થયા હોય એવું અત્યારે આ ગણિત બેસી રહ્યું છે। સંજીવ બિલકુલ, ઈશુદાનજી આપના તરફ આવું છું। ઈશુદાનજી, જ્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષોમાંથી બે બે ઉમેદવારો જ્યારે જાહેર કરવામાં આવ્યા હતા ત્યાં સુધી રાજકારણમાં એવી કોઈ ઉથલપાથલ નથી, પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે જ્યારે નરહરિ અમીનના નામની જાહેરાત કરી ત્યારથી જોડતોડની નીતિ શરૂ થઈ છે, ત્યારથી ખેંચતાણની નીતિ શરૂ થઈ છે, ત્યારથી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવા માટેના પ્રયત્નો શરૂ થયા છે। અને થોડા દિવસ પહેલા જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી હોય કે પછી શક્તિસિંહ ગોહિલ હોય, બંનેમાંથી એકના નામની પાછું ખેંચાય, ફોર્મ પાછું ખેંચાય તેવા પણ પ્રયત્નો કોંગ્રેસમાંથી થઈ રહ્યા હતા, હવે જ્યારે ધીમે ધીમે કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે, હવે આંકડાઓનું ગણિત આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ સંજીવની, આના માટે પાછળ આપણે બેકગ્રાઉન્ડમાં થોડું જોશું, જે ચર્ચાઓ જાગી હતી, આપણે કન્ફર્મ નથી કહેતા પણ ચર્ચાઓ જાગી હતી કે રાજીવ શુક્લને આપવામાં આવી હતી ટિકિટ। રાજીવ શુક્લ એટલે ભાજપમાં પણ એટલા ને એટલા છે ને કોંગ્રેસમાં પણ એટલા થયા, કારણ કે રાજીવ શુક્લ છે એ કોંગ્રેસના ભલે હોય પણ રાજેન્દ્ર શુક્લાના પત્ની છે એ ભાજપના રવિશંકર પ્રસાદના બહેન છે, અને વર્ષોથી રાજીવ શુક્લ છે એ બધા અને એને એક પોતાની એવી છે કે પોતે પોતાના સંબંધેલા રાજીવ મળે તો એ બે બે ટિકિટ કન્ફર્મ થઈ જાય આવી એક વાત હતી। એમાં મુદ્દો એ આવ્યો કે સોલંકીએ કઈ સંપર્કો ધારાસભ્યોના કર્યા હોવાની એક વાત આવી, એમાં ધારીના જે ધારાસભ્ય હતા જે જેવી કાકડિયા એમના પત્નીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે ભરતસિંહ ઉપર આક્ષેપ કર્યો કે ભરતસિંહ ભાજપમાં અમને લઈ જવા માટે પૂછતા, સમજ હવે આ આખી ઘટના સામે આવી એટલે એવી એક વાત ત્યારે થઈ હશે, એટલે રાજીવ નો શુક્લાનું નામ છે પાછું ખેંચી લીધું, એટલે નામ જાહેર જ નહોતું કર્યું પણ રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને એવું કહ્યું હતું સોનિયા ગાંધીનો આભાર માનીએ છીએ અને ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કરવામાં આવ્યું। હવે સવાલ એ છે કે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કરવામાં આવ્યું, ભરતસિંહ સોલંકી ત્યારે પ્રદેશ પ્રમુખ હતા, જયારે 2017 ની ચૂંટણી હતી તો પ્રદેશ પ્રમુખના ધારાસભ્ય
ભરતસિંહ સોલંકી પછી જીતશે એવી એક વાત હતી, પણ શક્તિસિંહ ગોહિલ છે એ વધારે બહાર નીકળ્યા, નજીક પણ નીકળ્યા. એટલે શક્તિસિંહ ગોહિલ નો પહેલો પ્રીફર આપવાની વાત થઈ. એટલે ભરતસિંહ સોલંકી ના નામ બાદ ભાજપે દાવ ખેલ્યો નરહરિ અમીન, નરહરિ અમીન પણ પાટીદાર. બીજું ફેક્ટર કે પાટીદારો ની એક કોંગ્રેસ માંથી જ આવનાર નરહરિ અમીન ને પણ તાકાત કરી, અને ભરતસિંહ અમીન નો વર્ષોથી એક થોડુંક અંતસ હોય એ બધાનો લાભ ભાજપે લીધો. અને સ્વાભાવિક છે કે પોલિટિકલ પાર્ટી જયારે મેદાનમાં ઉતરે ત્યારે બધા, અને આ કારણે ભાજપે ડિક્લેર કર્યો રણ શરૂ થઈ. રણ સંગ્રામ થશે એટલા માટે ખબર હતી, કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો આજે પણ કેટલાય ધારાસભ્યો અમેથી ભાજપનો સંપર્ક કરે છે કે અમને લો. ભાજપ એવું વિચાર કરે છે કે અમારે ડર, માની લો કે અલ્પેશ ઠાકોર ડબલસી ગયા, અથવા તો કુંવરજી ગયા તો ત્યાં આપણે જે બોર્ડ નિગમના ચેરમેન બનાવી દીધા પેલા ભાઈને, તો જસદણમાં બરાબર પૂર્વ ધારાસભ્ય હતા એમનો વિવાદ આજે પણ કુંવરજી ને એનો બેનો ચાલે છે. તો ભાજપ છે હંમેશા જીતની રાજનીતિ રમે છે કે ભાઈ જીતના ફેક્ટર શું છે. ધવલસિંહ ને અલ્પેશ હતા તો અલ્પેશ ને ધવલસિંહ ની ટિકિટ મળી તો ત્યાંના ભાજપના ધારાસભ્યો ખુલી નતા આવ્યા, પૂર્વ ધારાસભ્યો હતો તો પૂર્વ નેતાઓ. જયારે કોંગ્રેસમાં એવી રીતે કરવા જાય તો કોંગ્રેસ તૂટી જાય, એટલે ભાજપની પકડ છે. બીજું કે ભાજપના પોતાના કાર્યકર્તાઓ છે, કુંવરજીને જીતાડવા ભાજપ પણ કામે લાગ્યું હતું. કોંગ્રેસમાંથી કુંવરજી 9000 મતે જીત્યા હતા, જયારે ભાજપમાંથી 19000 જીત્યા. બિલકુલ. બીજું કે કોંગ્રેસમાં આજે પણ એવી એક ચર્ચા છે કે ટિકિટોની જયારે વહેંચણી આવે ત્યારે કોઈ ભાજપના નેતાઓ ટિકિટ કરાવે, એટલે કે જે હાર હોય એવા લોકોને ટિકિટ મળે, એવી એક લોબિંગ થાય. એટલે આ બધા ફેક્ટર છે જેના કારણે કોંગ્રેસની આબરૂનું ગુજરાતમાં ધોવાણ થયું છે. કોંગ્રેસમાં એક મજબૂત લીડરશિપની કમી દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસમાં એક પોતાની જે નિષ્ઠા હોય કે ભાઈ મારે તો કરીને બેતાવું છે, મિશન છે, એ મિશનની કમી દેખાય છે. એના કારણે આ ધારાસભ્યો જાય છે, ભાજપમાંથી ચૂંટાય છે. જો કે અલ્પેશ અને ધવલસિંહ ની વાત અલગ હતી, કારણ કે એ જ્ઞાતિ ફેક્ટર એમની નડી ગઈ. રઘુ દેસાઈ છે એની સામે પણ લાલજી દેસાઈનો વિરોધ થયો હતો, લાલજી દેસાઈનો વિરોધ અવગણીને ટિકિટ આપી તો જીત્યા. એટલે જીતનો ફેક્ટર, આમાં ઈગો ફેક્ટર છે, કોંગ્રેસે મૂકી દેવું પડે, જીતનો ફેક્ટર એમને અપનાવવું પડે. જસદણમાં જો એમણે જે પેલાને આપ્યું એના કરતા એમણે જો બીજાને ટિકિટ આપી હોત તો ચક્કર તો આપત જ. એટલે આ બધા ફેક્ટર છે જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યને એવું છે કે અમે ભાજપમાંથી પણ જીતી જશું, એટલે એ લોકો હિંમત કરે છે. બીજું આર્થિક પરિબળો પણ હોઈ શકે એવી એક આક્ષેપો છે કોંગ્રેસના. અને ત્રીજું કોંગ્રેસની નબળી નેતાગીરી, ચોથું ભાજપ છે એ તોડનોડની રાજનીતિ અપનાવે છે. આ ચારે ચાર ફેક્ટર છે જેના કારણે આ રાજનીતિ એ વધારે સક્રિય થઈ. બિલકુલ ઈશુદાનજી, આપનો આભાર અને માનુ આપનો પણ આભાર. તો રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, કારણ કે કરજણના ધારાસભ્યે રાજીનામું આપ્યાની ચર્ચાએ અત્યારે તો જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય છે અક્ષય પટેલ, તેઓએ રાજીનામું આપ્યાની જોરથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.